हेलो मित्रों, हूँ छू पारुल कंठाड़िया। डीपम ज्ञान क्रांति में आपनु हार्दिक स्वागत करूँ छू। आज हूँ लईने आवी छू गुजराती विषय धोरण 10 नू प्रथम काव्य छे वैष्णव वजन, जेना कवि छे नरसिंह मेहता अने तेनो साहित्य प्रकार छे पद। नरसिंह मेहता आश्रे 15मी सदी में थई गया। तो मित्रों, हवे आपणे जोईशुं वैष्णव वजन विषे। चलो मित्र, हवे आपणे आगळ जोईए। वैष्णव वजन पद छे, साहित्य प्रकार एनो पद छे अने एना कवि छे नरसिंह मेहता। मित्रों, नरसिंह मेहताना जन्म विषे तमे जाणो छो, छतां आपणे थोड़ी चर्चा करी लईए। नरसिंह मेहतानो जन्म भावनगर जिल्लाना तराजा गाममां थयो हतो अने तेमनी कर्मभूमि जूनागढ़ हती। हवे मित्रों, आपणे जोईए के नरसिंह मेहतानो जन्म भावनगर जिल्लाना तराजा गाममां एनी जन्मभूमि गणाय छे अने तेमनी कर्मभूमि जूनागढ़ गणाय छे। एटले जन्मभूमि अने कर्मभूमि जुदी लागे छे। तेमना जीवन विशे आधारभूत कोई विगतो मळती नथी, छतां आपणे जोईए छे। बीजुं, मध्यकालीन युगना आदि कवि तरीके पण जाणीता छे। एटले मित्रों, अहीं एक प्रश्न आपणने मळे छे के मध्यकालीन युगना आदि कवि तरीके कोण जाणीता छे? तो तेनो जवाब मळशे नरसिंह मेहता। तेओ उत्तम उर्मी कवि पण छे। मित्रों, नरसिंह मेहताना घणा बड़ा प्रभाटिया पण जाणीता छे, जे तेमनुं काव्य रचना गणाय छे। प्रभाटिया एटले तमने थशे, प्रभाटिया एटले के जे सवारना समये मधुर सूर लागे ते प्रभाटिया छे। तेमनी केटलीक चरित्रात्मक काव्य रचनाओ पण छे, जेना विशे आपणे जोईए। तेमनी सामरसानो विवाह, हर, हुंडी, ममेरु, श्रद्ध जेवी चरित्रात्मक काव्य रचनाओ छे अने एमना प्रभाटिया पण जाणीता छे। मित्रों, बीजो पण प्रश्न अहीं आपणने मळे छे के नरसिंह मेहता शा माटे प्रख्यात हता? तो प्रभाटिया माटे। बीजू, एमनी काव्य रचनाओ जोईए के चाटुड़ीओ, हिंडोराना पद, वसंतना पद, कृष्णलीलाना पद वगैरे तेमनी रचनाओ छे। मित्रों, आटली माहिती जे आપણને મળે છે એ આપણે જાણી લીધી। હવે આપણે જે આપણું કાવ્ય છે વૈષ્ણવ વજન, એના વિશે જોઈએ કે આ કાવ્યમાં નરસિંહ મહેતા શું કહેવા માંગે છે। વૈષ્ણવ વજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું। મિત્રો, અહીં પણ આપણને એક પ્રશ્ન મળે છે કે વૈષ્ણવ વજન પદ કોને અતિ પ્રિય હતું? તો ગાંધીજીને। અથવા એનાથી બીજો પ્રશ્ન પણ થાય કે ગાંધીજીને અતિ પ્રિય કયું પદ હતું? તો નરસિંહ મહેતાનું વૈષ્ણવ વજન પદ। મિત્રો, બીજો એક પ્રશ્ન જે મારા જાણમાં છે, હું તમને કહ્યું કે નરસિંહ મહેતા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે નરસિંહ મહેતા। એ કારણે ગુજરાત બહાર અને ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું છે। આ પદમાં વૈષ્ણવ વજન કોને કહેવાય તેના વિશે ચર્ચા કરવામાં આવી છે। વૈષ્ણવ વજન એટલે કે સાડી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છે એવા લક્ષણો બતાવવામાં આવ્યા છે, જે બીજાનું દુઃખ જાણે, કોઈની પર ઉપકાર કરે, છતાં મનમાં અભિમાન ન રાખે, બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, મન વચન અને કર્મથી શુદ્ધ હોય, બધા તરફ સંભાવ રાખનાર હોય, પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હઠ પણ ન ડાળે, મોહ માયા ત્યાગી દીધા હોય એવા અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય તે ખરો સજ્જન છે। તો મિત્રો, એવા માણસના દર્શનથી આપણે 71 પેઢી તરી જઈએ છીએ, એમ આ નરસિંહ મહેતા આ કાવ્યમાં આપણને સમજાવવા માંગે છે। તો મિત્રો, હવે આ કાવ્યને આપણે પહેલા સાંભળીશું અને પછી એની વિગતવાર ચર્ચા કરીશું। ચાલો આપણે સાંભળીએ। વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીદ પરાઈ જારણે પર દુખે ઉપ કાર કરે તોય મન અભિમાન ન આણે રે। વૈષ્ણવ જન તો તેને રે કહીએ। વૈષ્ણવ વજન કોને કહીએ તે નરસિંહ મહેતા આપણને બે લીટીમાં સમજાવે છે. મિત્રો, એક બીજી વસ્તુ યાદ આવી છે કે પદ
અહીંયા જે છે એ પડ હંમેશા ચાર લીટીનું કે બે લીટીનું હોય છે અને આપણે બે પહેલી જે કાવ્ય પંક્તિ છે પદની તે પહેલાં આપણે જોઈએ. મિત્રો, પહેલાં જ પંક્તિમાં કવિ જણાવે છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે રે, પડ દુખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે. વૈષ્ણવજન, વૈષ્ણવજન એટલે શું કહેવા માગે છે અહીંયા કે સજ્જન. વૈષ્ણવજનનો અર્થ થશે સજ્જન, સારો માણસ. તેને કહીએ જે પીડ પડાય, પીડ એટલે કે જે આપણી પર મુસીબત આવી પડી હોય, દુઃખ આવી પડ્યું હોય તે, અને પડાય એટલે કે પારકાનું. જાણે રે, પડ દુઃખે બીજાનું દુઃખ ઉપકાર કરે તોય, ઉપકાર અહીં મિત્રો એક વિરોધી શબ્દ મળે છે, ઉપકાર એનો વિરોધી અર્થ થશે અપકાર. તોય મન અભિમાનન આણેણે, આણવું એટલે કે લાવવું, અભિમાન ગર્વ. આણે એ તત્સમ શબ્દ છે અને એનો અર્થ થશે લાવવું. કવિ કહે, નરસિંહ મહેતા કહેવા માંગે છે કે જે સાચો માણસ છે કોને કહેવાય? વૈષ્ણવજન તેને કહીએ જે બીજા પારકાના દુઃખને જાણે છે, બીજા પર જે ઉપકાર કરે છે તેનું અભિમાન મનમાં નથી લાવતો, એવો સાચો માણસ હોય છે. તો આ બે પંક્તિમાં કવિ એમ સમજાવવા માંગે છે કે જે સાચો મિત્ર છે વૈષ્ણવજન છે, પારકાના દુઃખને સમજે છે, દૂર કરે છે, તે પારકા ઉપર ઉપકાર કરે છે, પણ મનમાં જણાએ અભિમાન લાવતો નથી. મિત્રો, આ બે પંક્તિમાં તમને સમજ પડી હશે. હવે આપણે આગળની બે પંક્તિ સાંભળીશું અને પછી એનું વિસ્તારપૂર્વક વિવેચન કરીશું. સકળ લોકમાં સહુને વંદે, નિંદન કરે કે નીરે. સકળ લોકમાં સહુને વંદે, નિંદન કરે કે નીરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. મિત્રો, આપણે હવે જોઈએ. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સકળ, સકળ એટલે કે શું? સમસ્ત, સઘળું, સમસ્ત, સઘળું, બધું. લોકમાં, લોકમાં એટલે કે આ પૃથ્વી લોક, ત્રણેય લોકમાં સહુને વંદે છે એટલે કે વંદન કરે છે. નિંદા ન કરે કેની રે, ક્યારે કોઈની નિંદા નથી. કેની એટલે શું થશે? કોઈની, કોઈની પણ નિંદા ન કરે. નિંદા શબ્દ તો તમે જાણતા હશો કે ભાઈ એકબીજાની ખોટી વાત કરવી, કાનભેડી કરવી. વાચ, વાચ એટલે શું થશે? એનો અર્થ વાણી, વાણી. કાચ, કાચ એટલે અહીંયા આપણે એનો અર્થ લેવો પડશે ચારિત્ર્ય, ચારિત્ર. મન નિશ્ચલ રાખે એટલે કે અડગ રાખે. ધન ધન જનની તેની રે, ધન એટલે કે ધન્ય થઈ જવું, અને જનતા એટલે કે જન્મ આપનારી. જન્મ આપનારી કોણ છે? તો કે ભાઈ માતા જનની. મિત્રો, અહીં આપણે એના શબ્દો જોઈ લે, હવે એમને વિસ્તારપૂર્વક આપણે વિલેચન કરીએ. સકળ લોકમાં સહુને વંદે, કવિ આ બે કાવ્ય પંક્તિમાં સમજાવવા માંગે છે કે જે વૈષ્ણવજન છે, સાચો માણસ છે, તે સમસ્ત લોકમાં, ત્રણેય લોકમાં સહુને વંદીને ચાલે છે એટલે કે વંદન કરે છે. ક્યારે? વંદન કરવામાં, નમન કરવામાં પોતાને નન્હો નથી માનતો. નિંદા ન કરે કેની, ક્યારે કોઈની નિંદા નથી કરતો. અને વાણી, ચારિત્ર્ય અને મનથી હંમેશા અડગ રહે છે. અને એવા જે પુરુષને જેણે જન્મ, જે માએ જન્મ આપ્યો છે, જે જનતાએ જન્મ આપ્યો છે, એ જનની પણ ધન્ય ધન્ય છે. કવિ આ બે કાવ્ય પંક્તિમાં એમ કહેવા માંગે છે કે તે માને જનની, માને જનતા ધન્ય છે. કઈ રીતે? તો કે જે માણસ સકળ ત્રણેય લોકમાં વંદન કરીને ચાલે છે, નમન કરીને ચાલે છે, ક્યારે કોઈની નિંદા નથી કરતો, વાણી, ચારિત્ર્ય અને મનને હંમેશા નિશ્ચલ અડગ રાખે છે, એવી જન્મ આપનારી જનતા માતાને પણ ધન્ય છે. અને સાચા અર્થમાં, ખરા અર્થમાં સજ્જન પુરુષ ગણાય છે. મિત્રો, હવે આપણે આગળ સાંભળીશું. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. સમદ્રષ્ટિને
तृष्ण त्यागी पर स्त्री जेने मातिरे जिहवात किय सत्यन बोले पर धन नव जाले हाथ रे। मित्रों आगर जाइए समदृष्टि। तमे जानो छो समदृष्टि एटले सम एटले के सरखी अने दृष्टि एटले के नजर। सरखी दृष्टि अथवा सारी नजर, सरखी दृष्टि ने बधा थी तृष्णा। तृष्णा एटले के शू इच्छा, आपणी जे कोई पण इच्छा होय ते लालसा, वधारामां कहीए तो शू अर्थ थशे एनो लालसा अथवा लालचा। त्यागी दे छे पर स्त्री, पर स्त्री एटले के अन्य स्त्री जेने माट गणे छे, माटा गणे छे, बीजा अन्य पर स्त्री ने कुदृष्टिथी नथी जोतो, सारी नजर थी जुए छे अने हमेशा एने माटा तरीके जुए छे। जिह्वा थकी असत्य न बोले, जिह्वा एटले के जीभ अथवा वाणी। अत्यारे तो एनो अर्थ आपणे शुं लेवो पड़शे कि क्यारे असत्य न बोले, वाणीथी क्यारे असत्य नथी बोलतो। पर धन बीजाना धनने नव जले हाथरे, जलवू एटले के पकड़वू, क्यारे बीजाना धनने पोतानुं नथी मानतो के अड़तो पण नथी। मित्रों हवे आपणे आ समदृष्टि जे छे एने एटले के सारी सरखी दृष्टिवारो, जे सज्जन पुरुष छे तेनी दृष्टि केवी होय छे, चारे बाजू सरखी होय छे, क्यारे सरखी होय छे अने एने लालसानो त्याग कर्यो होय छे, एवी कोई एवी इच्छा नथी के जेने बतावी होय अने लालसानो त्याग कर्यो छे। पर स्त्री जेने मातरे, जे सज्जन माणस छे ते पर स्त्रीने हमेशा માતાની દ્રષ્ટિએ જુએ છે, બહેનની દ્રષ્ટિએ જુએ છે અને ક્યારે પણ અસત્ય બોલતો નથી, ક્યારે પણ પારકાના ધનને એણે હટ પણ નથી અડાડ્યો કે ક્યારે પોતાનું નથી માન્યું। આ બે પંક્તિમાં કવિ આપણને આટલું સમજાવવા માંગે છે। હવે આપણે આગળ જઈએ। मोह माया व्यापे नहीं तेने द्रद वैराग्य जेना मन मारे, राम नाम शू तारी रे लागी, राम नाम शू तारी रे लागी, सकड तीरत तेना तन मारे। मोह माया व्यापे नहीं तेने। मित्रों अहीं एक शब्द छे मोह। मोह कोने कहेवाय के जे आपणे आ जिंदगी में आपणे घणीवार मोह राखीने चालीए छे, आ मारू आ तारू आ शुं गणाय छे, मोह गणाय छे, माया गणाय छे। आपणे जे अत्यारे जीवीए छे बधुं मारू मारू करीए छे, शुं गणाय छे, आपणी माया गणाय छे। व्यापे नहीं तेने दृढ़ वैराग्य जेना मन में, ए मन थी एकदम दृढ़ है। राम नाम शू तारी रे लागी, जे सज्जन मानस छे तेना मन में फक्त एक ज वस्तु होय छे, तेना होठ पर फक्त एक शब्द होय छे राम नाम, अने एनी ज धुन में ए तल्लीन होय छे। सकर तीर्थ तेना तन मारे, सकर एटले के बढ़ू, तीर्थ तीर्थ तेना तन मारे, तन एटले के शरीर देह। जो सज्जन मानस छे तेना देह में जाने चार तीर्थ समायेला छे, चार तीर्थ तेना तनमां ज होय एवुं लागे छे, कि सज्जन माणस एवो होय छे कि क्यारे मोह मायामां फसाटो नथी, तेने मन दृढ़ वैराग्य होय छे अने तेना मोह पर होठ पर हमेशा राम नामनी ज धून लागेली होय छे। अने आपणे घणीवार शुं करीए छे, फक्त हठमां मारा लईने चालीए छे अने आपणुं मन केवुं होय छे, भટકતું હોય છે, ત્યારે તે રામ નામની ધૂન આપણને કામ લાગતી નથી। ફક્ત બે મિનિટ પણ આપણે ભગવાનનું નામ લઈએ તો તે શું ગણાય છે, આપણી પ્રાર્થના ગણાય છે। અને બીજી વસ્તુ સકળ તીર્થ તેના તન મારે, ઘણીવાર આપણે શું કરીએ છીએ કે તીર્થયાત્રાએ જઈએ છીએ, લાંબી લાંબી તીર્થયાત્રાએ જઈએ છીએ, પગપાળા જઈએ છીએ, પણ આપણે ભગવાનને પામી શકતા નથી, પરંતુ જેનું મન સાચું હોય તે ભલે તીર્થયાત્રા નહીં કરે તો પણ તેના તનમાં જ તીર્થ સમાયેલું છે, એવું નરસિંહ મહેતા આ બે પંક્તિમાં આપણને કહેવા માંગે છે કે જે સાચો માણસ છે તે મોહ માયામાં ફસાતો નથી, મોહ માયાથી દૂર રહે છે, દૃઢ વૈરાગ્ય એના મનમાં હોય છે અને એના મોહ પર હંમેશા રામ નામની જ ધૂન લાગેલી હોય છે। અને એટલા માટે જ અહીંયા કવિએ કીધું છે કે સકળ તીર્થ તેના તન મારે, ભલે એ તીર્થયાત્રાએ નહીં જાય પરંતુ એના દેહમાં જ તીર્થયાત્રા સમાયેલી હોય એવું લાગે છે। મિત્રો આગળ જઈએ। આપણે વણ લોભી ને કપત રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, બણ નરસૈયો તેનું
दर्शन करता, बने नरसैयो तेनु दर्शन करता, कुड़ इको तेरे तारिया रे, वैष्णव जन तो तेने रे कहिए जे, पीड़ पराई जा रे रे। मित्रों जोई आवे पंक्ति में कवि शू कहवा मांगे छे, वण लोभी, वण लोभी एटले एनो अर्थ शू थशे, लोभ वगरनो अने कपट रहित, पाप रहित, कपट थी दूर, काम क्रोध निवारिया छे, काम क्रोध लोभ काम क्रोध थी दूर रहिया छे। भणे नरसैयो, मित्र जो नरसैयो शब्द आव्यो तो एक फरी पाछो याद आवी जाय छे नरसिंह मेहता विषे के नरसिंह मेहता नुं उपनाम शुं गणाय छे, नरसैयो। एटले मित्रों आ प्रश्न पर तमारे याद राखवा जेवो छे के नरसिंह मेहता नुं उपनाम शुं हतुं, तो भाई नरसैयो। तेनु दर्शन करता कूळ एकोटेर ताणिया, आ कूळ एकोटेर जे शब्द छे ए एम अर्थ कहेवा मांगे छे के जे अवो सज्जन पुरुष छे, एवा सज्जन पुरुषने जे जन्म आपे छे, जे जनेता माता एने पण धन्य गणी छे, अने ए कूळ एकोटेर तारिया तेणे आखी पेढ़ीने तारी लीधी छे। आ पंक्ति में कवि कहेवा मांगे छे के सज्जन जे पुरुष छे ते लोभ रहित होय छे, तेना मन में कोई जातनो लोभ नथी होतो, कपट थी दूर होय छे, लोभ काम क्रोध मोह माया एने त्यजी दीधा छे। अने बीजू शब्द में उपनाम नरसिंह मेहता नुं जे उपनाम आव्युं छे के नरसैयो, नरसैयो ते एम कहेवा मांगे छे के आवा जे सज्जन पुरुष ने जन्म आप्या छे माता ने पण धन्य छे, अने जे कूळ में एनो जन्म थयो छे ए कूळ ने पण एने तरी लीधुं छे। मित्रों आ आखू काव्य आपणे जोयुं, એ કાવ્યમાં કવિએ સજ્જન પુરુષના વખાણ કર્યા છે કે સજ્જન પુરુષ કેવો હોય, વૈષ્ણવજન કેવો હોય કે જે બીજાની પીડાને જાણે છે પણ બીજા ઉપર ઉપકાર કરે તો એ મનમાં અભિમાન નથી લાગતો, અને સમસ્ત લોકમાં સૌને વંદન કરે છે, નમીને ચાલે છે, કોઈની પણ ક્યારે નિંદા નથી કરતો, વાણી ચારિત્ર્ય હંમેશા મન એનું દ્રઢ રહે છે, અને એવી જનેતા માતાને પણ ધન્ય ગણી છે કે જેણે આવા પુરુષને જન્મ આપ્યો હોય। ચારે સૃષ્ટિમાં ચારે દિશામાં એણે સરખા ગણ્યા છે, લોભ મોહ માયાને એણે ત્યજી દીધા છે, અને પર સ્ત્રી જે છે એને માતા તરીકે ગણી છે, તે ક્યારે અસત્ય નથી બોલતો અને પારકાના ધનને ક્યારે અડતો પણ નથી। મિત્રો નરસિંહ મહેતા આગળ જતા આપણને એમ પણ કહે છે કે જે આવો પુરુષ છે, સજ્જન પુરુષ છે, તે મોહ માયાને ત્યજી દે છે અને દ્રઢ વૈરાગ્યવાળો હોય છે, એના મોં પર હંમેશા રામ નામની જ ધૂન લાગેલી હોય છે, અને એના તનમાં જ એના શરીરમાં જ ચારે તીર્થયાત્રા સમાયેલી હોય, ચારે ધામ સમાયેલા હોય એવું લાગે છે। એ લોભથી દૂર હોય છે અને કપટથી દૂર હોય છે, કામ ક્રોધને પણ ત્યજી દીધેલા છે, અને નરસૈયો ભક્ત આવે કવિ આપણને એમ કહેવા માંગે છે કે જે આવા સજ્જન પુરુષ છે એના જન્મથી એ કુળ પણ ધન્ય બની જાય છે અને કુળને આગળ તારી લે છે। મિત્રો મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।